સ્વાગત છે મિત્રો તમારું. તો અત્યારે તમે બોલિવૂડમાં તો ઘણી ફિલ્મો જોઈ છે, સલમાન ખાનની દબંગ, પછી અજય દેવગનની સિંઘમ, સિંઘમ રિટર્ન, રણવીર સિંહની સિમ્બા, અક્ષય કુમારની સૂર્યવંશી. આ બધી ફિલ્મોમાં કોમન શું છે? પોલીસ ઇન્સ્પેક્ટર. આ ફિલ્મો જે બધી બનીને બોલિવૂડમાં એ માસ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવેલી, એટલે માસ ઓડિયન્સને આ ફિલ્મ ખૂબ પસંદ આવેલી. બોલિવૂડમાં તમે આ ટાઈપની ફિલ્મો જોઈ છે, સાઉથમાં પણ તમે ફિલ્મો જોઈ છે કે ભાઈ એક પોલીસવાળો હોય છે, એક પોલીસ ઓફિસર હોય છે જે ઈમાનદાર હોય છે અને તેની સામે કોઈ શહેરનો કે પછી દેશનો સૌથી મોટો જે વિલન હોય છે, ગુંડો હોય છે, એની સામે પડે છે અને દેશને રક્ષણ કરવા, શહેરનું રક્ષણ કરવા, સિટીનું રક્ષણ કરવા પોલીસવાળો કંઈ પણ કરીના માટે તૈયાર હોય છે. તો આ બધી ફિલ્મો છે ને એ માસ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, પણ આ ટાઈપનું કામ અત્યાર સુધીમાં આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્યાંય નથી જોયું. લગભગ આવી છે પણ મેં નથી જોઈ. પણ અત્યારે એક ફિલ્મનું ટીઝર આવી ગયું છે, માધવ. સિંઘમ, સિમ્બા, સૂર્યવંશી આ બધાને જે તમે અત્યાર સુધી બોલિવૂડમાં સાંભળેલું, તો અત્યારે આપણે ગુજરાતીમાં માધવ અને ગુજરાતી સિંઘમ કયો તો પણ વાંધો નહીં, કારણ કે ટીઝર જેટલું મને જોવા મળ્યું છે એના પરથી તો મને એવું જ થાય છે કે આ સિંઘમની આસપાસની ફિલ્મ કદાચ હશે, એ ટાઈપની ફિલ્મ મને લાગી સિંઘમ આસપાસની. અને કદાચ ટ્રેલર આવ્યા પછી એમ પણ લાગે કે આ રિમેક તો નથી ને કોઈ નહીં એમ, એટલે અત્યારથી તો કંઈ ખબર નથી રિમેક છે નથી, પણ જે છે એ વખાણવા લાયક પૂરેપૂરું છે, કારણ કે આ ટાઈપનું આપણે ગુજરાતીમાં જોયું નથી. તો હવે જોઈએ આપણે કે કેવા પ્રકારની ફિલ્મ બને છે. અને હિતુ કનોડિયાનો જે રોલ છે એ તો આમ એકદમ જોરદાર લાગે છે, અને પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં આપણે એને પહેલાં રાડોમાં જોયેલા જ છે, પણ વર્દીમાં ત્યારે આપણે નહોતા જોયા. હવે આ માધવમાં તો હિતુ કનોડિયાને આપણે વર્દીમાં જોઈએ છીએ, ને બુલેટ ને ચશ્મા, એટલે તમારે આમ એકદમ સિંઘમ લુક જ લાગી રહ્યો છે અત્યારે. અને બસ ટીઝર પરથી તો કંઈ સ્ટોરીની ખબર નથી પડતી, પણ સ્ટોરી અત્યારે પ્રિડિક્ટ કરીએ તો જેમ સિંઘમની સ્ટોરી હતી એ ટાઈપની લગભગ હશે. સિંઘમ તમે જોઈ જ છે, એમાં કઈ રીતની સ્ટોરી હતી મારે કહેવાની જરૂર નથી, તો લગભગ એ ટાઈપની સ્ટોરી હશે. પણ હવે ડર અહીંયા આવ્યા છે કે માસ ઓડિયન્સને આ ફિલ્મ વધારે પસંદ આવશે. ફેમિલી ઓડિયન્સ જે છે એનો તો કાંઈ બહુ ખ્યાલ નથી આવતો, કારણ કે રાડો ફિલ્મ જોઈને ખબર પડી ગઈ છે કે માસ ઓડિયન્સ જે છે એને ફિલ્મ ગમશે, ફેમિલી ઓડિયન્સનું થોડુંક કેવડાવશે. હવે જે થાય એ ટ્રેલર આવે પછી ખબર પડે સ્ટોરી શું છે, ફિલ્મ કોને ગમશે કોને નહીં ગમે. તમને ટીઝર કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો, વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.